વિશે વાત કરી હતી. તો વિકલન આપણે પૂર્ણ કર્યું ત્યારબાદ આપણે આજે સંકલન વિશે ચર્ચા કરીશું. તો સંકલન વિશે ચર્ચા આપણે વિકલનમાં એમ જોયું કે વિકલનની નિશાની આપણે d / dx હોય. તો સંકલન માટે તો કે સંકલન માટે આપણે ખાલી dx આપણે પાછળ આપેલું છે. તો સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત છે કે પાછળ એકબીજાના વ્યસ્ત છે. તો વિકલન માટે અગાઉ આપણે x / n n x / n - 1 dx વિશે ચર્ચા કરી. x / n નું હોય આપણે શું કીધું ત્યાં વિકલન ની x / n નું વિકલન. તો આપણે સંકલનની ચર્ચા કરીએ તો સંકલન આનું વ્યસ્ત છે. વ્યસ્ત કહેવાય x / n અહીંયા આવું જોઈએ. તો n x / n - 1 dx નું આપણે શું કરવું છે સંકલન. તો સંકલન માટે પહેલો રૂલ આપણી પાસે છે કે કોઈ ઇન્ટિગ્રેશનમાં સંકલનમાં x / n is dx is equals to x / n + 1 ઘાતમાં 1 નો વધારો જે વધેલી ઘાત છે એ છેદમાં + c અને સંકલનનો અચળાંક કે શું. તો n - 1 dx નું આપણે શું કરવું છે સંકલન કરવું છે. તો n x / ઘાતમાં 1 નો વધારો જે ઘાત છે છેદમાં માઇનસ પ્લસ છે એ કેન્સલ થઈ જશે. એન એન કેન્સલ થઈ જશે. તો એક્સ પ્લસ ટુ એન પ્લસ સી કે જે આપણને એનો વ્યસ એક્સ પ્લસ ટુ એન મળી ગયું છે. તો વિકલન અને સંકલન એકબીજાના વ્યસ્ત છે. જો તમે અગાઉના લેક્ચરમાં સંકલન વિકલન વિશે ચર્ચા કરી અને કર્યા બાદ જો તમારે સૂત્ર પઠન શીખ્યા હોય તો આ લેક્ચરની શરૂઆત કરશો, નકર એકબીજા મિક્સ થઈ જશે. બીજું સૂત્ર આપણે લખીએ k ઇન્ટુ x રેસ ટુ n dx kx dx કોઈ આપણને આપેલું હોય તો kx dx હોય તો ખાલી k dx કે કોન્સ્ટન્ટ સાથે dx હોય તો આપણે કોન્સ્ટન્ટ બહાર કાઢી લઈએ. dx + c આપણે એનું સંકલન કરવું પડશે. તો dx નું અહીંયા શું થશે x થશે કોઈ 1 dx નું. ત્યાં આપણે એવું કહેતા હતા કે અચળનું વિકલન 0 થાય. તો હું અહીંયા સંકલનમાં એમ કહું છું અચળનું વિધેય કોઈ 1 dx હોય તો અહીંયા x થશે. શું થશે x થશે. ત્રીજું છે કે કોઈ ઘાતાંકીય વિધેય e રેસ ટુ x dx હોય તો ઘાતાંકીય વિધેય પોતે જ મળે છે. ચોથું સૂત્ર છે મારી પાસે કે 1 upon x કે અહીંયા n માઇનસ n દશમાંશ ઇકવલ ટુ માઇનસ 1 સિવાયના n તમે ગમે તે લઈ શકો. શું કામે તો કે x પ્લસ ટુ માઇનસ 1 dx નું આપણે સંકલન કરવું હોય તો x પ્લસ ટુ માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 પ્લસ તો x પ્લસ ટુ 0 ડિવાઈડ બાય 0 તો આનો કોઈ મીનિંગ નથી. તો આપણે આવી જ રીતે x પ્લસ ટુ માઇનસ 1 dx તો આપણે પાંચમું સૂત્ર જોઈએ. પાંચમું સૂત્ર આપણે ત્રિકોણમિતીય વિધેયો અગાઉ ભણી ગયા. sin x નું સંકલન શું થશે અહીંયા sin x નું સંકલન થશે માઇનસ cos x કારણ કે ત્યાં આપણે sin નું શું કીધું હતું cos તો આ વ્યસ્ત છે તો માઇનસ cos cos નું કીધું શું કીધું હતું sin માઇનસ sin કીધું હતું તો cos નું sin તો અહીંયા એનું વ્યસ્ત શું થશે cos નું શું થઈ જશે sin. તો આપણે પછીનું સૂત્ર છઠ્ઠું સૂત્ર જોઈએ કે cos x નું સંકલન શું થશે તો કે sin x થઈ જશે cos x dx. તો cos x dx નું સંકલન શું થઈ જશે sin x + c બરાબર છે. તો sin x + c પછીનું છે sec વર્ગ x dx. તો sec વર્ગ x dx tan x + minus cosec x plus c.
કરવું જોઈએ. પણ આપણે અગાઉ વિકલનમાં જે એડિશન અને સબસેક્શનનો જે રૂલ હતો એ આમાં પણ લાગુ પડશે, પણ ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનનો રૂલ આપણે ગોઠવવાનો રહેશે. આ સંકલનનો કોઈ ડિવિઝન કે મલ્ટિપ્લિકેશનનો કોઈ રૂલ નથી. તો અહીંયા આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ કે x ને 7 dx મારા રીતે કરું છું. અને c નો યુઝ કઈ રીતે થાય છે હું તમને ખાલી કહી દઉં કે મેં તમને આપેલું હોય x2 plus 12, આનું મારે વિકલન કરવું છે. શું કરવું છે? વિકલન કરવું છે. તો x3 સૌને સ્વતંત્ર આપે x3 plus d by dx 12. તો ખાતા કરાવે ખાતમાં એકનો ઘટાડો, શું આવે? ખાતા કરાવે ખાતમાં એકનો ઘટાડો, આ શું થાય? અચળ. તો 3x નો plus 1 upon 1 plus
જરૂર નથી તો અહીંયા 9x નો ક્યુબ ડિવાઈડ બાય 3 12x નો વર્ગ ડિવાઈડ બાય 2 4x પ્લસ c તો અહીંયા 3 6 12 3x નો ઘન 6x નો વર્ગ પ્લસ 4x પ્લસ c તો અહીંયા આપણે 3x પ્લસ 2 નો સ્ક્વેર dx ની ચર્ચા કરી હવે આપણે બીજો એક્ઝામ્પલ જોવાનો છે કે ગુણાકાર અને ભાગાકાર માટેના આપણી પાસે રૂલ હતા તો ગુણાકાર અને ભાગાકાર માટેના રૂલની ચર્ચા આપણે કરીશું તો આપણે મેં તમને કીધું તો આમાં કોઈ ભૂલ નથી આપણે એના એમના વિશે શું કરવાની છે ગોઠવણી કરવાની છે શું કરવાની છે ગોઠવણી તો એ પહેલા આપણે એક્ઝામ્પલ નંબર જોઈએ x ક્યુબ માઇનસ 6x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 dx તો x ક્યુબ 6x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 માટે આપણે ચર્ચા કરીએ તો x ક્યુબ સ્વતંત્ર આપી દઈએ dx માઇનસ 6x સ્ક્વેર dx સૌને પહેલા શું આપે સ્વતંત્ર આપવાનું કામ કરવાનું છે પછી તો કે x ક્યુબ dx કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ આપણે શું કરી નાખવાના છે બાર કાઢી લેવાના છે આમાં કોઈ કોન્સ્ટન્ટ છે ને આમાં કોન્સ્ટન્ટ છે તો બાર કાઢી લેવાના આમાં કોઈ કોન્સ્ટન્ટ છે ને અને આમાં ખાલી શું છે 1 dx + c તો x રેસ ટુ 3 + 1 / 3 + 1 - 6x 2 + 1 / 2 + 1 x 1 + 1 / 1 + 1 ખાલી 1 dx નું શું થાય x + c તો અહીંયા x ની 4 ઘાત છેદમાં 4 - 6 x ની 2 + 1 ના છેદમાં 3 x નો વર્ગ ના છેદમાં 2 + x + c તો x ની 4 ઘાત ના છેદમાં 4 2 તેરી 6 2x નો 1 + x નો વર્ગ ના છેદમાં 2 + x + c તો અહીંયા આપણે આ એક્ઝામ્પલ જોયો પછી તો કે અહીંયા બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે x + 1 x + 1 dx તો x + 1 dx નું આપણે જોઈએ તો સૌને આપણે સ્વતંત્ર આપી દઈએ છીએ અને 1 dx તો 1 dx માટે x dx તો x રેસ ટુ n એટલે અહીં ડાયનો હોય તો શું હોય એક ઘાત હોય 1 + 1 અને 1 dx તો x + c તો x નો વર્ગ છેદમાં 2 + x + c તો આનો આપણને સંકલન શું મળશે x + 1 dx નું x² ના છેદમાં 2 x + c